જેએફઆર તથા એઆઈઆરએફ ના મહામંત્રી શિવા ગોપાલ મિશ્રાના આદેશ અનુસાર પુરાણી પેન્શન ચાલુ કરવાની માંગ માટે વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઇઝ યુનિયનના મહામંત્રી જે આર ભોસલેના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય વ્યાપી રેલવે કર્મચારીઓની હડતાલને રાજકોટ રેલવે કર્મચારીઓ દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું જૂની પેન્શન યોજનાનો લાભ કર્મચારીઓને ફરી મળવા પાત્ર છે તેવી માંગ સાથે સૂત્રોચ્યાર કરી ભૂખ હડતાલ કરી કર્મચારીઓ ધરણા ઉપર ઉતર્યા હતા છેલ્લા ચાર દિવસથી ડીઆરએમ ની ઓફિસ સામે આ ધરણા પ્રદર્શન ચાલુ ભૂખ હડતાલમાં નિખિલ જોશી ઝોનલ સેક્રેટરી એઆઈઆરએફ વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન અને રાજકોટના અધ્યક્ષ મંડળ જાડેજા અને આરવી મહેતા તથા અતુલભાઈ કોઠારી રાજકોટના તમામ બ્રાન્ચના ચેરમેન સેક્રેટરી તથા ડબલ્યુઆરઇયુ એક્ટિવ મેમ્બર તથા બહોળી સંખ્યામાં રેલવે કર્મચારીઓ ભૂખ હડતાલમાં હાજર રહ્યા હતા સમગ્ર હડતાલની વિસ્તૃત માહિતી એઆઈઆરએફના ઝોનલ સેક્રેટરી નિખિલભાઈ જોશી ખાનગી પૂરી પાડી હતી નિખિલ જોશી ઝોનલ સેક્રેટરી વેસ્ટર્ન એલ એમ્પ્લોયસ યુનિયન કે રેલ કર્મચારી જે રાજકોટ ડિવિઝનના પાંચ હજારથી ઉપર કર્મચારી કાર્ય કરે છે દરરોજ ચાર દિવસથી અહીંયા સવારે સાડા નવથી સાંજના સાડા પાંચ સુધી મંડળ ધર પ્રબંધકની ઓફિસ સામે ભૂખ હડતાલ ઉપર બેઠા છે અમારી એક જ માંગણી છે અને ખૂબ જ ન્યાયી વ્યાજબી માંગણી છે આ દેશના પાંચસો પૈતાલીસ સંસદ સભ્યો કે જેને અમે ખૂબ જ વોટ દઈને ખૂબ જ આનંદથી પ્રેમથી સંસદમાં મૂક્યા છે ન્યાય દેવા માટે એ લોકો ફક્ત પાંચ વર્ષ માટે ચૂંટાય છે અને આખી જિંદગી પેન્શન ઓપીએસમાં લે છે અમે નિર્મલા સીતારામજીને એક જ હાર્દિક રિક્વેસ્ટ કરશો કે જે રીતે તમે માન્ય સંસદ સભ્યના પેન્શન મંજૂર કરેલા છે એ રીતે દેશના રેલ કર્મચારીઓ સમગ્ર રાજ્ય સરકારના કર્મચારીઓ સમગ્ર મ્યુનિસિપાલિટીના કર્મચારીઓ કર્મચારી શિક્ષક સંઘો કે આ દેશમાં જે કર્મચારી આખી જિંદગી પોતાનો નીચોડ કરી દેશને આગળ લેવા માટે કાર્ય કરે છે એને પણ તમે ઓપીએસ સ્કીમમાં દાખલ કરો આજના દિવસમાં ઓપીએસ એનપીએસ સિસ્ટમથી દેશના કર્મચારીઓને એટલું બધું નુકસાન છે બે તે ત્રણ હજાર રૂપિયા પેન્શન ફિક્સ થાય છે આજના દિવસમાં બે ત્રણ હજાર રૂપિયા મોંઘવારીમાં કાંઈ થઈ તો શકે પરંતુ ઓપીએસ સિસ્ટમમાં કે જે સિસ્ટમ છે કે જે દેશના માન્ય સંસદ સભ્યો માન્ય એમએલએ જેને ચાહે છે એના માટે અમે કહીએ છીએ કે આ કર્મચારીને પડતમ એમાં લઈ આવો આજના દિવસમાં રાજકોટમાં અઢીસોથી ઉપર કર્મચારીઓ બેઠા છે ભૂખ હડતાલમાં આજે ભૂખ હડતાલનો અંતિમ દિવસ છે અને આ આદેશ ઉપના રેલવે બોર્ડમાંથી અમારા માન્ય એરના માન્ય શિવગોપાલ કે જે સમગ્ર કેન્દ્ર સરકાર સમગ્ર રાજ્ય સરકાર કર્મચારી સંઘના જનરલ સેક્રેટરી છે જો આ માંગ હવે પૂરી નહીં થાય આ અંતિમ પગલું હતું અને રેલવે હડતાલ માટે એક નિર્ણય કર્યો છે ભારત સરકાર સામે રેલવેને હડતાલમાં ઉતરવું હોય તો એના માટે સ્ટ્રાઇક બેલેટ કરવું પડે સમગ્ર રેલ કર્મચારીઓનું સ્ટ્રાઇક બેલેટનું કાર્ય પૂર્ણ થઈ ગયું છે ચોરાણુ ટકા રેલવે કર્મચારીઓ આ સ્ટ્રાઇકની ફેવર કરે છે કેમકે પેન્શન સિસ્ટમ બંધ કરી છે એટલા માટે ફક્ત એક જ મુદ્દો છે અને એ ન્યાયી મુદ્દો છે અને જો હવે એ નહીં થાય તો જનરલ સેક્રેટરી એ આર એફ શિવગોપાલ મિશ્રાનો એક આદેશ ઉપર સમગ્ર રેલના ઠપ્પા બંધ થઈ જશે એક જ